सूरत में 6 लोगों को मौत के हवाले करने वाले सचिन जेडीसी में जहरीला रसायन छोड़ने का नेटवर्क चलाने वाले संदीप गुप्ता को 1.5 साल के बाद गिरफ्तार कर लिया गया है। सूरत का सचिन जेडीसी रसायन घोटाले के 2 अलग अलग अपराधों में पिछले 1.5 साल से वांछित था। क्राइम ब्रांच ने आशिक टोमेटो गैंग के सागरी तौर टपोरी संदीप ओम प्रकाश गुप्ता को अंकलेश्वर से गिरफ्तार करने में सफलता हासिल की है। महत्वपूर्ण बात यह है कि सचिन जेडीसी में विश्व प्रेम मल के पास एक प्राकृतिक खाड़ी में एक टैंकर से अवैध रूप में रसायन खाली करते समय उत्पन्न जहरीली गैस के संपर्क में आने से मल के 6 लोगों की मौत हो गई है, जबकि 23 लोग गंभीर रूप से प्रभावित हुए हैं। 375 पृष्ठों की एक बड़ी चार्जशीट दायर की गई है। इस अपराध में अवैध केमिकल डंपिंग नेटवर्क चलाने वाले संदीप ओम प्रकाश गुप्ता का नाम सामने आया था। अपराध दर्ज होने के बाद वह फरार हो गया है। क्राइम ब्रांच को मिली जानकारी के आधार पर आरोपी संदीप ओम प्रकाश गुप्ता को अंकलेश्वर से गिरफ्तार किया गया था। गिरफ्तारी से बचने के लिए संदीप गुप्ता फरार चल रहा था। अंत में आरोपी संदीप गुप्ता को गिरफ्तार करने के लिए प्रतिष्ठित न्यायालय से CRPC कलम धारा 70 के तहत गिरफ्तारी वारंट भी जारी किया गया था। तारीख 6/1/2022 रोज वहली सवारना सचिन पोलिस स्टेशन विस्तार नी अंदर विश्व प्रेम करीने जे मिल आवेली छे एनी जे कुदरती खाड़ी छे त्यां जे हेजार्डस केमिकल छे एने डंपिंग करता हता अने ए डंपिंग वक्ते एक गैस उत्पन्न थाय छे हेजार्डस अने गैसना कारणे विश्व प्रेम मिलना 6 कारीगरो हता मजूरो हता ए मरण गेल अने साथे 23 जणाने અસર થયેલી હતી। આ ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ હોય અને તાત્કાલિક આ ગુનાની તપાસ છે મહેરબાન પોલીસ કમિશનર સાહેબે સુરત ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરેલી હતી। આની તપાસ છે એ PI સુરત ક્રાઇમ બ્રાન્ચના નીરવ બારોટ કરી રહ્યા હતા અને આ કામે 15 આરોપીઓને અગાઉ એરેસ્ટ કરવામાં આવેલ છે અને ટોટલ 15 આરોપીને એરેસ્ટ કરી અને આ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવેલ। આખી તપાસની અંદર જે આનો માસ્ટરમાઇન્ડ છે જે કેમિકલ ડમ્પ કરવા માટે જે ષડયંત્ર રચ્યું હતું એનો મેઇન આરોપી હતો સંદીપ ગુપ્તા। સંદીપ ઓમ પ્રકાશ ગુપ્તા એ વખતથી જ ફરાર થઈ ગયેલો હતો। એના વિરુદ્ધમાં એક બીજો ગુનો પણ સચિન પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો હતો। આમ બંને ગુનાની અંદર ધરપકડ ટાળવા માટે એ ફરાર હતો। આમને પકડવા માટે મહેરબાન પોલીસ કમિશનર તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબ દ્વારા ડે ટુ ડે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી રહી હતી। એને લઈને PSI ચિત્તે અને એમની ટીમ વર્કઆઉટ કરી રહી હતી। દરમિયાન PSI ચિત્તે અને એની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે અંકલેશ્વર બાજુથી એ પસાર થવાનો છે। આ હકીકતને ડેવલપ કરવામાં આવે છે અને સચિન અંકલેશ્વર પાસેથી એમને પકડી પાડવામાં આવી છે। હાલમાં જે સંદીપ ઓમ પ્રકાશ ગુપ્તા છે એ પોલીસ કસ્ટડી હેઠળ છે, એ રિમાન્ડની એની તજવીજ ચાલુ છે। સંદીપ ગુપ્તા છે એ નોટેરિયસ છે। અગાઉ આસિફ ટામેટા ગેંગ ઉપર જે ગુસ્સીટોક દાખલ કરવામાં આવેલો હતો એમાં પણ એની સંડોવણી હતી અને એમાં એ ધરપકડ એની થયેલી હતી। ગુચ્છીટોકનો આરોપી હતો। તેમજ આનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો સચિન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દારૂ, જુગાર, મારામારી તેમજ અન્ય ગુનાની અંદર આના નોંધાઈ ચૂક્યા છે। એ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારનો ટપોરીગીરીમાં પણ એનું લિસ્ટમાં નામ સામેલ છે। હાલમાં એ પોલીસ કસ્ટડી છે, કસ્ટડી હેઠળ છે, એના રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે। તારીખ 6/1/2022 રોજ સચિન પોલીસ 1 મિનિટ યાર